આજે આપણે બનાવીશું લસણ અને લીલા મરચાની ચટણી આ ચટણીને ઠેચા ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે ચટણી બનાવવામાં ફક્ત દસ જ મિનિટનો સમય લાગે છે અને આ ચટણીનો સ્વાદ એટલો સરસ છે કે તમને શાકની પણ જરૂર નહીં પડે જમવા સાથે ખાવા સિવાય આ ચટણી ખાખરા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો રેસિપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા

અને બિલકુલ એ જ રીતે નાના નાના ટુકડામાં આપણે લસણ ને પણ સમારી તો બંને વસ્તુ સરસ સમારાઈ ગઈ છે તો હવે ચટણી બનાવવા માટે આપણે કડાઈમાં સૌથી પહેલા સિંગદાણાને શેકી લેશું તો અહીંયા જો તમારી પાસે શેકેલા શિંગદાણા પડ્યા હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય હવે સિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે અથવા તો હલકો સિંગદાણાનો કલર બદલાય અને સિંગદાણા સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે શેકેલા શિંગદાણાનો સ્વાદ આ ચટણીમાં એકદમ સરસ લાગે છે તો અહીંયા લગભગ ત્રણ ચાર મિનિટ થશે એટલે સિંગદાણામાંથી થોડો થોડો ફૂટવાનો અવાજ આવશે અને આ રીતે લાઇટ એવી શિંગદાણા પર ડિઝાઇન પણ પડી જશે તો આ સ્ટેજ પર આપણે સિંગદાણાને પ્રોપર શેકાણા કે નહીં એ ચેક કરવા માટે સિંગદાણાનો એક દાણો હાથમાં લઈ આ રીતે ફોતરું કાઢીએ તો તમે જુઓ આસાનીથી ફોતરું નીકળી જાય છે મતલબ પરફેક્ટ સિંગદાણા શેકાઈ ગયા છે સિંગદાણાને પ્લેટમાં લઈ હલકા ઠંડા થાય એટલે ફોતરાથી અલગ કરી દેશું અને હવે આપણે ચટણી બનાવવા માટે પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેશું તો એકદમ સારું એવું આપણું તેલ ગરમ થાય એટલે આપણામાં એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું આખા જીરાનો સ્વાદ આ ચટણીમાં એકદમ સરસ લાગે છે અને જીરું હલકું ક્રેકલ થાય એટલે આપણે પહેલા લસણ ઉમેરી દઈશું અને લસણને એકાદ મિનિટ માટે તેલ સાથે સાતળી લેશું તો આ રીતે તેલમાં સતળાયેલા લસણની ફ્લેવર આપણી ચટણીમાં એકદમ સરસ લાગશે તો થોડું લસણ સતળાઈ જાય એટલે હવે આમાં આપણે મરચાંના ટુકડા ઉમેરી દેશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે મરચાંને પણ એકદમ સારી રીતે તેલ સાથે સાતળી લેશું તો જ્યારે મરચાં સતળાઈ જશે ત્યારે મરચાંનો હલકો એવો કલર ચેન્જ થઈ જશે અને મરચાં પર વ્હાઈટ વ્હાઈટ ડિઝાઇન પડી જશે અને અહીંયા તમે જુઓ ત્રણ ચાર મિનિટ થઈ એટલે એકદમ પરફેક્ટ એવો લસણનો કલર બદલાઈ ગયો અને મરચાં પર પણ થોડી એવી ડિઝાઇન પડી ગઈ તો બેથી ત્રણ જ મિનિટ તમારે આને કૂક કરવાના છે હવે આમાં આપણા મરચાં થઈ જાય એટલે જે આપણે શિંગદાણા ફોતરા કાઢીને તૈયાર રાખ્યા છે એને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી પાંચેક મિનિટ માટે આ ચટણીને ઠંડી થવા દેસું તો થોડું આપણું ચટણીનું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે એને વાટવાની છે તો અહીં આપણે આજે આ ચટણીને એકદમ ટ્રેડિશનલ રીતે બનાવવાના છીએ તો એના માટે આપણે આ ચટણીને ખાણી દસ્તામાં ખાંડીને બનાવીશું પણ જો તમારે આ ચટણીને ફટાફટ બનાવવી હોય તો મિક્સર જારમાં પણ બનાવી શકાય તો લગભગ પાંચેક મિનિટ પછી આપણું મરચાં લસણ અને શિંગદાણાનું જે મિશ્રણ છે એ સરસ ઠંડુ થઈ ગયું છે તો મિશ્રણ ઠંડુ થાય પછી આમાં એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું મીઠું આપણે લાસ્ટમાં એટલા માટે ઉમેર્યું કે મરચામાંથી સહેજ પણ પાણીનો ભાગ અલગ ના થાય અને આપણી ચટણી લાંબા સમય સુધી સારી રહે તો આ રીતે નમકને એકદમ સરસ મિક્સ કર્યા પછી હવે આ મિશ્રણને આપણે ખાણીમાં ટ્રાન્સફર કરી દેશું તો જો મિક્સર જારમાં ચટણી બનાવતા હોય તો એકદમ ફાઇન ફાઇનની પીસવાની અતકચરી પીસવાની તો મિક્સરને ચાલુ બંધ કરી અને એવું તમે બે ત્રણ વાર કરશો એટલે ચટણી એકદમ સરસ મિક્સરમાં પણ ક્રશ થઈ જશે પણ આ રીતે વાટેલી ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગે છે આ રીતે ચટણી વાટવામાં તમને પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટમાં એકદમ સરસ કચરી એવી ચટણી વટાઈને તૈયાર થઈ ગઈ છે આ ચટણી જમવા સાથે તો ખાવાની મજા આવે જ છે પણ દરેક ગુજરાતીઓના ફેવરેટ ખાખરા સાથે પણ આ ચટણીનો સ્વાદ એકદમ સરસ લાગે છે તમે થેપલા કે પરાઠા સાથે પણ આ ચટણી ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તમે જુઓ એકદમ પરફેક્ટ એવી આ રીતની કચરી ચટણીને પીસીને મેં તૈયાર કરી લીધી છે તૈયાર કરેલી ચટણીને આપણે સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દેસું તો તમે આ રીતે જમવાનો સ્વાદ સો ગણો વધારતી લીલા મરચાં અને લસણની ચટણીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ